શ્રી ગણેશાય નમઃ ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ શ્રી સદ્ગુરુનાથાય નમઃ સિદ્ધકોટીના અવતારી અને શ્રેષ્ઠ સંત એટલે મહારાષ્ટ્રના વિદર્ભ પ્રાંતના શેગાંવના શ્રી ગજાનન મહારાજ ગજાનન મહારાજ અઢારસો ઇઠોતેરની ત્રેવીસમી ફેબ્રુઆરી અને મહાવદ સાતમના દિવસે શેગાંવમાં તરુણાવસ્થામાં પ્રથમ વખત પ્રગટ થયા હતા કહેવાય છે કે અક્ષરી ક્ષેત્ર કપિલધારામાં તેમણે બાર વર્ષ તપ કર્યું હતું શ્રી ગજાનંદ મહારાજના મંગલમય વાસ્તવ્યને કારણે સેગાઉ નગરી જાણે કે સમૃદ્ધિ સૌજન્ય અને સાત્વિકતાનો ત્રિવેણી સંગમ જ બની ગઈ છે ગજાનંદ મહારાજના ભક્તો માટે ભૌસાગર પાર ઉતારનાર ઉતારનાર રૂપી તારક મંત્ર છે ગણાત બોતે ગજાનન મહારાજે પોતાની ચેતના વડે અન્યની ચેતનાને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય પોતાના જીવનકાળ દરમિયાન કર્યું અને હજુ આજે પણ મહારાજશ્રીને શુદ્ધ અંતકરણથી યાદ કરનાર ભોળા ભક્તો આનો અનુભવ કરી ધન્યતા અનુભવે છે આખું બ્રહ્માંડ જાણે મહારાજશ્રીનો ચેતા વિસ્તાર છે અલખનો આધાર નોધારનો આધાર મોટો દાતાર પ્રભુ તું જ મારો તારણહાર છે આ સાવનાની પ્રાર્થનામાં પ્રભુની શરણાગતિ અને નામ જપ એ સિવાય કલિયુગમાં માનવી પાસે કોઈ જ વિકલ્પ નથી તેમ સૂચવ્યું છે આઠમી સપ્ટેમ્બર ઓગણીસો દસ ને ભાદરવા સુદ પાંચમે શેગાઉમાં ગજાનંદ મહારાજ સમાધિસ્થ થયા આવા શૂન્યતાની સાક્ષાત સમ સદગુરુ શ્રી ગજાનંદ મહારાજના ચરિત્ર રૂપી અમૃતપાન કરાવનાર સંત કવિ એટલે આદરણીય શ્રી દાસગણું મહારાજ શ્રીના અલૌકિક જીવન પર ગ્રંથ લખનાર આધુનિક મહિપતિ તેવા શ્રી દાસગણું મહારાજ રચિત શ્રી ગજાનંદ વિજય ગ્રંથ એ સંસ્થાએ અને ભક્તોએ સત્તાવાર રીતે જીવન ગ્રંથ તરીકે માન્ય કર્યો છે આ અદ્ભુત ગ્રંથનું ભાવભક્તિ સાથે પારાયણ કરતાં સુંદર ફલશ્રુતિ અને અનંત કૃપાની અનુભૂતિ અસંખ્ય ભક્તોએ અનુભવી છે દાસગણુ મહારાજ રચિત શ્રી ગજાનંદ ગુણગાન કરતું પ્રાર્થના સ્ત્રોત ભક્તોમાં ખૂબ પ્રિય છે અને પ્રાર્થના સ્ત્રોત ગ્રંથપારાયણ જેટલું જ ફળદાયી પણ છે દાસગણુ મહારાજનો જન્મ અઢારસો અડસઠમાં છ જાન્યુઆરી અને પોષ સુદ એકાદશીના દિવસે મોસાળાના ગામ અકોલનેરમાં માતા સાવિત્રીબાઈના કુખે થયો હતો ગણપત દત્તાત્રેય સહસ્ત્રબુદ્ધે તે તેમનું પૂરું નામ છે તેમના પત્નીનું નામ સરસ્વતીબાઈ હતું યુવા અવસ્થામાં તેઓ તુંડમિજાજી પોલીસ કોન્સ્ટેબલ હતા પરંતુ દત્તા અવતાર અને પૂર્ણ બ્રહ્મ તેવા સચ્ચિદાનંદ સદગુરુ શિરડીના સાંઈનાથ મહારાજના સંપર્કમાં આવ્યા કહેવાય છે ને કે જેના પર પડે ગુરુદ્રષ્ટિ બદલાઈ જાય એની જીવન સૃષ્ટિ તેવી રીતે શિરડીના સાંઈબાબાએ અધ્યાત્મની આંગળી પકડાવી પગલે પગલું સાથે રહી ક્રૂર કોન્સ્ટેબલની કીર્તનકારના રૂપમાં કાયાકલ્પ કરી નાખી હરિગાન કરતાં કરતાં શ્રી દાસગણું મહારાજ કીર્તનકાર તરીકે ક્યારેય મહેનતાણું લેતા ન હતા આખા મહારાષ્ટ્રમાં તેમણે સાંઈ નામને ગુંજતું કર્યું અને સાંઈ બાબા સર્વજનો માટે સહજ સુલભ બન્યા હજુ આજે પણ શિરડી સાંઈ સમાધિ મંદિરમાં ધૂપ આરતી વખતે શિરડી મા હે પંઢરપુર સાઈ બાબા રમાવર તે સંત કવિ ગણુ મહારાજનું અભંગ અવશ્ય ગવાય છે સાઈ રહમ નજર કરના બચ્ચો કા પાલન કરના અને રહમ નજર કરો અબ મોરે સાઈ એ બે ભક્તિસભર પદ સમાધિ મંદિરમાં ગવાય ત્યારે ભક્તો ખૂબ ભાવ વિભોર બને છે અને રેવા તટે લખેલ શ્રી સાંઈનાથ સ્તવન મંજરી તો સાંઈ ભક્તોના હૃદયમાં આદરભર્યું સ્થાન ધરાવે છે સાંઈ સમાધિ મંદિરમાં દરરોજ વહેલી સવારની કાકડા આરતી પછી સાંઈના વાલા ગણોની સ્તવન મંજરીને સુપ્રભાતમાં જ ગાઈને બાબાએ દાસગણુ મહારાજની ભક્તિસભર રચનાને સર્વોચ્ચ સ્થાન આપ્યું છે મરાઠી લેખક સંત કવિ અને કીર્તનકાર શ્રી દાસગણુ મહારાજે અન્ય ઘણું ભક્તિસભર સાહિત્ય નિર્માણ કર્યું છે જેમ કે શ્રી આઉબાઈ ચરિત્ર ઈશાવાસ્યમ બોધિન શ્રી ગજાનંદ વિજય ગ્રંથ અને શ્રી ગજાનંદ પ્રાર્થના સ્ત્રોત ગોદા મહાત્મ્ય પવિત્ર ગોદાવરી નદી અને તેના તટે રહેલ તીર્થસ્થાનોનું મહત્વ ધરાવતો એકત્રીસ અધ્યાયનો પદ્યગ્રંથ ખૂબ સુંદર અને ઉપયોગી છે ભક્ત લીલામૃત ભક્તિ સારામૃત દીપિકા શ્રી શંકરાચાર્ય ચરિત્ર સંત કથામૃત અને શ્રી સાંઈ ગુરુચરિત્ર આ બધી જ ધર્મમય અને ભાવવાહી રચનાઓ દ્વારા દાસગણુ મહારાજે લોકોમાં ભક્તિ સમજણ અને સમર્પણનું સિંચન કર્યું દાસગણુ મહારાજે શુભ કાર્તક માસમાં કૃષ્ણ પક્ષ ચતુર્દશી ને ઓગણીસો બાસઠની છવ્વીસ નવેમ્બરના રોજ પંઢરપુરમાં સમાધિ લીધી તેમનું સમાધિ મંદિર મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના ઉમરી તાલુકાના ગોરટે ગામે આવેલું છે કેટલાય સાદા સરળ લોકોને સત્સંગના સન્માર્ગે અગ્રેસર કરાવનાર અને ભક્તિસભર સંત સાહિત્યની અમૃત ધારા વરસાવનાર આદરણીય સંત કવિ શ્રીદાસગણુ મહારાજને સત સત પ્રણામ